नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 10 चैप्टर नंबर 10 भारत कृषि बराबर आ पाठना वीडियो नंबर 14 ની અંદર આપણે જોયું કે ભારતીય ખેતીની અંદર આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા. મિત્રો, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા બંને પ્રશ્નો બોર્ડની પરીક્ષાના સેક્શન ડી ની અંદર 4-4 ગુણની અંદર પૂછવા માટેના મોસ્ટ આઈમ પ્રશ્નો છે. આ પાઠમાંથી એક 4 ગુણનો પ્રશ્ન ફરજિયાત પૂછાય છે અને એવો જ એક બીજો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિ. તો આપણે અહીંયા હરિયાળી ક્રાંતિ વિશેની માહિતી મેળવીશું. હરિયાળી ક્રાંતિ ભારતની અંદર આવી એની પાછળનું સરકારશ્રીનું એક વ્યવસ્થિત પ્રકારનું પ્લાનિંગ આયોજન. એક સમય એવો હતો કે જ્યારે ભારતની ટોટલ વસ્તી 40-50 કરોડની આસપાસ હતી, છતાં પણ ભારત સરકારને 40-50 કરોડની વસ્તીને પૂરતું ભોજન મળે તે એના માટે અનાજ વિદેશોમાંથી આયાત કરવું પડતું અને અનાજની બાબતમાં જે રાષ્ટ્રો પરાવલંબી હોય એમણે સ્વતંત્ર હોવા છતાં પણ ગુલામી જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. આ બાબત જ્યારે સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું તો લાંબા ગાળાના આયોજનો કરી અને ખેતીની અંદર ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓની મદદથી હરિયાળી ક્રાંતિ લઈ આવવામાં આવી અને હરિયાળી ક્રાંતિના કારણે આપણે રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરી શક્યા અને એ ઉત્પાદન થકી આજે પરિસ્થિતિ એવી છે કે ભારત ખેતીના આયાત કરતો અનાજની આયાત કરતા દેશમાંથી આજે આપણે અનાજની નિકાસ કરતા રાષ્ટ્રમાં સ્થાન પામ્યા છીએ. જોઈએ, આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ હતી આઝાદીના 13-14 વર્ષ પછી. તે પહેલાનો એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત હતી અને અનાજ ન મળવાના કારણે હજારો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા હતા. મુખ્ય કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ આપણે અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરિસ્થિતિ આપણને પરાવલંબી પરિસ્થિતિમાં દેશ જજુમતો હતો. પેજ નંબર 87 પાઠ્યપુસ્તક પેજ નંબર 87 આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આયોજનબદ્ધ રીતે ખેતીના વિકાસ માટે પગલાં લેવામાં આવ્યા અને એ પગલાંના અંતે આપણે હરિયાળી ક્રાંતિ કરી અને અનાજના ઉત્પાદનમાં ઘણા બધા કીર્તિમાનો સિદ્ધ કર્યા છે. જે મુદ્દા નંબર આના માટે સરકારશ્રીએ શું કર્યું? સૌથી પહેલું જુદી જુદી જગ્યાએ કૃષિ યુનિવર્સિટીઓ શરૂ કરી, કૃષિ વૈજ્ઞાનિકોને કામે લગાડી અને નવી બિયારણની સુધરેલી જાતોની શોધ કરવામાં આવી કે જે 1 વીઘામાં ડબલની આસપાસનો ઉધારો આપતી. ફોર એક્ઝામ્પલ, ઘઉંની નવી સુધરેલી જાત એટલે લોક વન. આપણા ગુજરાતના ભાવનગર પાસે લોક ભારતી સણોસરા વિદ્યાલયના પ્રોફેસર અને વિદ્યાર્થીઓની 12-13 વર્ષ સુધીની સતત મહેનતના પરિણામે ઘઉંનું ડબલ ઉત્પાદન કરતી એક નવી બિયારણની જાત આવી લોક વન ઘઉં, જે આજે ખૂબ જ લોકપ્રિય છે. બરાબર, એવી જ રીતે દરેક બાબતમાં બરાબર છે. બીજું, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ. સરકારે ખેતીની અંદર ઉત્પાદન વધારવા માટે સમગ્ર દેશની અંદર દરેક રાજ્યની અંદર સરકારશ્રી દ્વારા જુદા જુદા રાસાયણિક ખાતરના કારખાનાઓની સ્થાપના કરવામાં આવી અને એ કારખાનાથી ખેડૂતોને ગામમાં જ ખાતર મળી રહે એના માટે ગામમાં મંડળીઓ, સહકારી બેંકો, તાલુકા સંઘો વગેરે જગ્યાએ વ્યવસ્થા કરી અને નજીકના સેન્ટરમાંથી જ ખેડૂતોને રાસાયણિક ખાતર મળે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે આપણા દેશના ખેડૂતો છે, ખેડૂતો ખૂબ જ મહેનતુ છે. એમનો પ્રચંડ પુરુષાર્થ, વીજળી વિતરણની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી, ગામડે ગામડે ખેતર ખેતર સુધી વીજળી પૂરી પાડી જેથી કરીને સિંચાઈની સગવડતામાં વધારો કરવામાં આવ્યો અને આ બધા જ પરિબળો થકી બરાબર છે. પછી કુવાઓ દ્વારા હોય કે ટ્યુબવેલ દ્વારા હોય, સરકારશ્રી તરફથી નહેરો છે, નહેરો પાડીને પણ ખેતર સુધી પાણી પહોંચતું કરવામાં આવ્યું. આ બધા જે પગલાઓ લીધા એ પગલાઓના કારણે ભારતમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે
एक असाधारण वधारो आव्यो, अभूतपूर्व रेकॉर्ड ब्रेक वधारो आव्यो। अने आ वधाराने आपणे हरियाणी क्रांति अथवा तो ग्रीन रेवोल्यूशन तरीके ओळखवामां आवे छे। हवे हरियाणी क्रांति करवानो सरकारनो मुख्य उद्देश्य हेतु शुं हतो, शा माटे हरियाणी क्रांति करवी जरूरी हतो? तो के सौथी पहेलो कृषि उपजमां वधारो करवो, खेत उत्पादनमां सरकार वधारो इच्छती हती, जेथी करीने अन्य राष्ट्रों पर खास करीने अनाजनी जरूरियात माटे आपणे आधारित न रहेवू पड़े। बीजी वस्तु साथे साथे खेडूतोने वधु प्रमाणमां रासायनिक खातर जंतुनाशक दवाओनो उपयोग करवा माटे प्रेरित करवामां आव्यो अने खेतीनी उपजमां वधारो थयो अने वधारानां लक्ष्यने हासिल करवामां सरकारश्रीने सफलता प्राप्त थई અને ખેડૂતોની આવકમાં પણ ઘણો બધો વધારો કરી શક્યા છે। હરિયાળી ક્રાંતિના પરિણામો શું આવે? તો કે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરમાં વિક્રમજનક ઉત્પાદન થયું। આપણે આજે ડાંગર અને ઘઉંની નિકાસ કરીએ છીએ, દેશની જનતાને પૂરું પડે એટલું અનાજ ભારત સરકાર પાસે છે, બફર સ્ટોક છે, અને છતાં પણ પછીનો જે જથ્થો છે આપણે નિકાસ કરી રહ્યા છીએ। દેશમાં જ્યાં પહેલા ખાદ્યાન્નની અછત હતી એની જગ્યાએ આજે આપણી પાસે એના પર્યાપ્ત પૂરતા પ્રમાણમાં ભંડોળ રહેલું છે। ભૂકંપ હોય, પીર પૂર આવી ગયું હોય કોઈ પણ એક બે ચાર રાજ્યોની અંદર, અથવા તો કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે, અથવા તો કોઈ અત્યારે જે ચાલી રહી છે એવી કોઈ રોગચાળાની પરિસ્થિતિ હોય, તો એવા સમયમાં પણ દેશની જનતાને ચાર છ મહિના વર્ષ દિવસ સુધી સરકાર અનાજ પૂરું પાડી શકે એટલો સરકાર પાસે આજે પૂરતા પ્રમાણમાં ભંડાર જથ્થો ભરેલો પડ્યો છે। એક સમયે ભારત દુષ્કાળ સમયાંતરે અનુભવતો હતો અને એ દુષ્કાળના પ્રકોપના કારણે અનાજનું ઉત્પાદન ઓછું થતું હતું અને ભૂખમરાની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો, પરંતુ હરિયાળી ક્રાંતિ પછી હવે દુષ્કાળની અસર જોવા મળતી નથી। અનાજના બફર સ્ટોકની અંદર સુધારો થયો, વધારો થયો છે, એના કારણે સરકાર દુષ્કાળની પરિસ્થિતિનો પણ સફળતાપૂર્વક સરળતાથી સામનો કરી શકાય છે। અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિનું સૌથી મોટું ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ પગલું છે, સિદ્ધિ છે। પરંતુ આજે પરિસ્થિતિ ધીમે ધીમે હવે બદલી રહી છે, ખેડૂતો આધુનિક બન્યા છે, વધુ આવક મેળવવા માટે રોકડિયા પાકોનું વાવેતર વધી રહ્યું છે, બરાબર? રોકડિયા પાકો નો ડાઉ ખેડૂતોને વધારે ઇન્કમ આપે છે, સારી એવી કમાણી કરી આપે છે, પરંતુ રોકડિયા પાકોના વાવેતરના કારણે અનાજ અને કઠોળના પાકોનું વાવેતર દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે સામાન્ય ગરીબ વર્ગના જે પરિવારો છે એમના માટે અનાજ અને કઠોળ મેળવવું થોડું અઘરું થઈ રહ્યું છે। અને એક જ પાકનું પુનરાવર્તન થતાં ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે। વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી આપણે પહોંચવા માટે હવે બીજે હરિયાળી ક્રાંતિ કરવી પડશે, હજી અનાજનું વધારે રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરવું પડશે। કારણ એ જ છે કે દેશની વસ્તીમાં વર્ષે ને વર્ષે કુદકીને ભૂસકે વધારો થઈ રહ્યો છે અને આ વધતી જતી જે વસ્તી છે એ વસ્તીને અનાજની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આપણે ફરી પાછું રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરવું પડશે અને આ પ્રગતિને સતત ચાલુ રાખવી પડશે। હવે પછીનો આપણો બીજો મુદ્દો છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન। આપણા દેશનું જે અર્થતંત્ર ચાલી રહ્યું છે, બરાબર, એક અર્થતંત્રમાં ખેતી કેટલે અંશે આપણને ઉપયોગી છે જોઈએ। ખેતી ઉપર ભારતનો એ મુખ્ય વ્યવસાય છે ને ભારત એના ઉપર આધારિત છે। આઝાદી સમયે જે ભારણ હતું ખેતી ઉપર એ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, કારણ કે ગામડામાંથી વસ્તી ધીમે ધીમે શહેરો તરફ સ્થળાંતર કરી રહી છે અને ખેતી સિવાયના અન્ય ધંધાઓની અંદર, ઉદ્યોગોની અંદર તેમજ સેવા ક્ષેત્રની અંદર એ વસ્તી જઈ રહી છે। તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં ખેતીનું મહત્તમ યોગદાન રહેલું છે, બરાબર? મુદ્દા નંબર એક, જો આ પણ ત્રણ ગુણોમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય અર્થકારણમાં ખેતીનું યોગદાન, જો મુદ્દા નંબર એક
खेती देश ना लगभग अर्धो अर्ध लोगों ने रोजगारी पूरी पाए छे। तमे जो 50 થી 60 ટકા લોકોને રોજગારી આપણે ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે। મુદ્દા નંબર 2, દેશનું કુલ જીડીપી એના 70% ઉત્પાદન છે એ ખેતીમાંથી આવે છે, જીડીપીના 70%। કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલુ પેદાશનો લગભગ જીડીપીનો 70% હિસ્સો ધરાવે છે, જે ખૂબ જ મોટો છે। સાથે સાથે મુદ્દા નંબર 4, આપણે ભારતમાંથી ખેતીમાંથી દર વર્ષે કૃષિ પેદાશો તરીકે ચોખા, ઘઉં, તેલિયા, કપાસ, સણ, ચા, શેરડી, તમાકુ, બટેકા વગેરે છે વગેરેની નિકાસ કરીએ છીએ। આ બધા જ ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પ્રથમ કે બીજા ક્રમાંકે છીએ। એની નિકાસ કરી અને કરોડો રૂપિયા આપણે વિદેશી હુંડિયામણ તરીકે આપણે મેળવી રહ્યા છીએ। સાથે સાથે ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત સમગ્ર ઓલ ઓવર બીજા ક્રમાંકે રહ્યો છે। સુતરામ, કાપડ, ખાંડ, તાગડ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને ખેતીમાંથી જ મળે છે। એ રીતે ખેતી આપણને ઉદ્યોગો માટે પણ ઉપયોગી છે। સાથે સાથે ત્રીજો મુદ્દો છેલ્લો, ભાઈ ખેતી છે એ ભારતની 125 થી 130 કરોડની જનતાનો ખોરાક પૂરો પાડે છે। પછી અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, આ બધી જ જરૂરિયાતો છે એ આપણને ખેતી પૂરી પાડે છે। જો કે ભારતની ખેતીની અંદર ઘણા બધા વીક પોઈન્ટ પણ છે, અને એમાં એક સૌથી અગત્યનો તો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ। ભારતના હજી લગભગ 50% કરતા વધારે ખેતરો જે છે એ ચોમાસા આધારિત ખેતી કરી રહ્યા છે, તો આ પરિસ્થિતિની અંદર જ્યારે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હોય તો સિંચાઈની અગવડતા થાય છે। સિંચાઈની અલ્પ સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી। સતત જે એક ધારો વધારો થવો જોઈએ એ થઈ રહ્યો નથી, અને જેના કારણે ભારત છે એ ભારત અનાજ અને ખેતીના ઉત્પાદનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે એક નવી સમસ્યા ઉત્પન્ન થઈ છે, અને એ છે અનાજ સંરક્ષણ શા માટે જરૂરી બન્યું છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું। વિડિયો લેક્ચર નંબર 16માં આપણે આગળ અનાજ સંરક્ષણ વિશેની માહિતી લેશું।